ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈને રાજકોટ ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી. શહેરના ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું, અગ્નિકાંડના બનાવને પગલે લોકસભાની ચૂંટણી બાદ ભાજપ કોઈ ઉજવણી નહીં કરે. રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાતમાં એનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો, ગેમ ઝોનના માલિકો સામે ગુનો નોંધવા સરકારનો આદેશ. આઈપીસીની કડક કલમો અંતર્ગત ગુનો નોંધવા અપાયા આદેશ. અરવલ્લીના ઝાંઝરી ધોધમાં અમદાવાદના 3 યુવાનો ડૂબ્યા, જ્યારે 1 યુવાનનો આબાદ બચાવ થયો. એનડીઆરએફ અને ફાયર સહિતની ટીમો ડૂબેલા યુવાનોની શોધખોળ કરી રહી છે. અગ્નિકાંડમાં ટ્રાન્સફર કરાયેલા આઈએએસ આનંદ પટેલ અને રાજુ ભાર્ગવ સહિત 3 આઈપીએસની ડીજીપી વિકાસ સહાય આવતીકાલે કરશે પૂછપરછ. પ્રશ્નોનો બેંક તૈયાર. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાયો. દિલ્હીમાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ગરમીનો પારો 50ને પાર પહોંચ્યો. 25 તારીખે બનેલા રાજકોટના અગ્નિકાંડમાં જે આરોપીનું નામ ચર્ચાઈ રહ્યું હતું તેનું નામ છે પ્રકાશ જૈન. આ પ્રકાશ જૈનનું એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ભાગી ગયા છે અને તે ફરાર થઈ ગયા છે. પરંતુ ગઈકાલે એટલે કે 28 તારીખે એવા સમાચારો સામે આવ્યા કે જેની અંદર પ્રકાશ જૈનનું પણ આ મૃત્યુ થઈ ગયું છે અગ્નિકાંડની અંદર. તેને લઈ અને તેમના માતાનો ડીએનએ ટેસ્ટ પણ મેચ થઈ ગયો છે. શું છે બધું વિગત જુઓ. આ પ્રકાશ જૈન કોણ એ તમે પૂછશો. આ પ્રકાશ જૈન એ જ છે કે જે ટીઆરપી ગેમ ઝોનના મુખ્ય આરોપી છે. સૌથી વધારે હિસ્સેદારી છે વ્યક્તિની હતી, જેના દ્રશ્યો પણ આપણે પહેલા ચલાવી ચૂક્યા છીએ અને તમે પણ પ્રકાશ જૈનને સાંભળ્યો છે અને જોયો છે. આજ પ્રકાશ જૈન હવે નથી રહ્યો તેવા સમાચાર સામે આવ્યા છે. પ્રકાશ જૈન પણ આજ ટીઆરપી ઝોન ગેમ ઝોનમાં બળીને ખાક થયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. પોતાનો ગેમ ઝોન બળતા જોતા જોતા પોતે પણ તેમાં ભસ્મીભૂત થઈ ગયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, તેનો માતા સાથેનું ડીએનએ મેચ થયું છે. અને મુખ્ય વાત એ છે કે પોલીસ પાસે સૌથી મોટી કડી હતી પ્રકાશ જૈન. પ્રકાશ જૈનને પકડવા માટે પૂરી મહેનત કરવામાં આવી રહી હતી, પરંતુ આજ પ્રકાશ જૈન હવે મૃત્યુ પામી ચૂક્યો છે. પ્રકાશ જૈન પાસે ખૂબ જ માહિતી હતી. પ્રકાશ જૈન પાસે એટલી માહિતી હતી કે જો પોલીસ તેને પકડત તો મોટા નેતાઓના નામ પણ સામે આવી શકત, મોટા માથાઓના નામ પણ સામે આવી શકત. રાજકોટમાં ભ્રષ્ટાચાર, રાજકોટમાં લાગવગ, આ બંને કારણ મુખ્ય છે ટીઆરપી ગેમ ઝોનમાં આ હત્યાકાંડ થવા પાછળ. આ ઉપરથી ફાયર વિભાગ, પોલીસ વિભાગ, આ બંનેની બેદરકારી ને ઉપરથી રાજકોટ મહાનગરપાલિકાની પણ બેદરકારી, આ ત્રણની પણ બેદરકારી હતી એ તો સામે આવી ચૂક્યું છે. એ તો ઘટના જોઈને આપણે કહી શકીએ, પરંતુ જે પડદા પાછળ જે લોકો મિત્ર હતા, પડદા પાછળ જેના આશીર્વાદ હતા, પડદા પાછળ જેનું પીઠબળ હતું, એ તમામ નેતાઓ હવે કદાચ બચી જશે, કારણ કે મુખ્ય કડી હવે તૂટી ચૂકી છે. રાજકોટમાં વજુભાઈ વાળાએ મહાનગરપાલિકા પર આરોપ લગાવ્યા. મહાનગરપાલિકાએ જોકે પોતાના હાથ ખંખરી લીધા હતા, પરંતુ હવે મહાનગરપાલિકા પર માછલા ધોવાઈ રહ્યા છે. કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ પોતે ખૂબ જ મોટું નામ ધરાવે છે, અને કોંગ્રેસ તરફથી જો ઇન્દ્રનીલ રાજગુરુ હોય તો ભાજપ તરફથી વિજય રૂપાણી છે, ભાજપ તરફથી વેજુભાઈ વાળા, જે મેં પહેલા નામ લીધું. અને આ તમામ સમાચાર વચ્ચે, આ તો મેં નેતાઓની વાત કરી કે કોણ નેતા રાજકોટમાં ચાલે છે, કોના નામ ચાલે છે, પરંતુ રામ મોકરિયા, જી હા, રામ મોકરિયા, તેમના ફોટા પ્રકાશ જૈન સાથેના વાયરલ થઈ ચૂક્યા છે.
રામ મોકરિયાની ભૂમિકાને લઈને પણ સવાલો થઈ ચૂક્યા છે. રામ મોકરિયા શું પ્રકાશ જૈનને પીઠબળ પૂરું પાડતા હતા? શું રામ મોકરિયાના જ આશીર્વાદ હતા? તેવા પણ સવાલ થઈ ચૂક્યા છે. પરંતુ હાલ કોઈ પણ જાતની પુષ્ટિ નથી. પણ એક વાત સીધી અને સ્પષ્ટ છે મિત્રો, કે સૌથી મોટી કડી તૂટી ચૂકી છે. લોકો અલગ અલગ વાર્તાઓ બનાવી રહ્યા છે. એક વાત એ છે કે પ્રકાશ જૈન જ્યારે ગેમ ઝોનમાં હતો ત્યારે ગેમ ઝોનમાં લોકોને સળગતા જોઈ તે પણ બચાવવા ગયો હશે અને તેમાં તે ભસ્મભૂત થઈ ગયો. બીજી વાર્તા તેવી પણ છે કે પ્રકાશ જૈન બહાર નીકળવા જતો હતો પરંતુ સફળ ના થયો અને તેનું મોત થયું. ત્રીજી વાત કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે પ્રકાશ જૈન હજુ પણ આવનાર દિવસોમાં જીવતો બહાર આવે તો ડીએનએ ટેસ્ટ થયું છે, પરંતુ જે લોકો ચર્ચા કરી રહ્યા છે તેમને ડીએનએ ટેસ્ટ ઉપર વિશ્વાસ નથી. કહે છે કે મુખ્ય આરોપી હતો તો ઘાલમેલ કરવામાં આવી હોઈ શકે, આમાં પણ ચેડા થયા હોઈ શકે. આવનારા દિવસોમાં જીવતો બહાર આવે અથવા તો જીવતો જ હોય તેવું પણ બની શકે. કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે આ તમામ બરબાદી જોઈ, લોકોના મોત જોઈ, પોતે પણ એ જ આગમાં તે બળી ગયો હોય તેવું બની શકે. અલગ અલગ એંગલ છે, એક પણ એંગલ પર ગુજરાત તક પુષ્ટિ નથી કરતું, પરંતુ આ તમામ વાતો ચર્ચાઈ રહી છે અને આ તમામ વાતો એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે કે પ્રકાશ જૈન મૃત્યુ પામી ગયો છે માની લઈએ તો પ્રકાશ જૈન સાથે કયા કયા નામ ઉપર ચાલ્યા ગયા? પ્રકાશ જૈન પાસે કોના કોના નામ હતા? પ્રકાશ જૈનની પૂછપરછ કરી હોત, જીવતો નીકળત, પકડાત, પૂછપરછ કરી હોત તો કોના કોના નામ પ્રકાશ જૈન બોલત? પ્રકાશ જૈન પર આશીર્વાદ કોના કોના હતા? પ્રકાશ જૈનને પીઠબળ કોનું કોનું હતું? એ પણ પ્રકાશ જૈન જો પૂછપરછ થઈ હોત, જીવતા પકડાયા હોત તો જરૂરથી બોલત. રાજકોટની અંદર બનેલા અગ્નિકાંડમાં 28થી વધુ લોકો હોમાઈ ગયા. ભાજપ સરકારે શું કર્યું? તો કે આઈપીએસની બદલી કરી નાખી, મૃતકોને 4 લાખની અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરી દેવામાં આવી. 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ તે વચ્ચે કોંગ્રેસ અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યું છે અને જે આરોપીઓ છે તેને કડક સજા આપવાની માંગ પણ કરી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા હતા. શું છે વધુ વિગત જુઓ. કોંગ્રેસ દ્વારા રાજકોટ દુર્ઘટનામાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે સવાલ કરાયા અને પુરવઠા અધિકારી સામે કાર્યવાહી કરી તેને ડિસમિસ કરવા માંગ કરી. આ ઉપરાંત રાજકોટ કોંગ્રેસે આ સાથે જ સ્કૂલમાં ગેરકાયદેસર માચડાને દૂર કરવા માટે પણ માંગ કરી. રાજકોટની કેટલીય શાળાઓમાં ગેરકાયદેસર પતરાના શેડ બનાવાયા છે તેને પણ દૂર કરવા કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો રાજકોટની કેટલી શાળાઓમાં ઉપરના માળ પર ગેરકાયદેસર પતરાના શેડ ઊભા કરાયા છે, જે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી હતી અને કોંગ્રેસ અને કલેક્ટરે શું કહ્યું છે તે સાંભળો. અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે, પણ જ્યારે આટલા લોકોનો જ્યારે મૃતદેહ જ્યારે સામે આવ્યા છે, આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા, પણ હજી સુધી તંત્રએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં. ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોઈએ તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે, કેમ કે જ્યારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી, ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે 3,000 લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે, તો શા માટે પુરવઠા વિભાગની ઉપર હજી સુધી કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી? શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી? એ માટે થઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કરની પણ અને જે કંપનીએ આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ શું કામ પગલાં નથી લીધા? આ બધા મુદ્દાઓને લઈને આજે અમે કલેક્ટરશ્રીને
સ્કૂલનું તમે એક આવેદન સાથે સાથે સ્કૂલનો અત્યારે તમે જોશો કે જે પણ બનાવ બને છે યા જે ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર ઉપર જે છે થયો છે અત્યારે રાજકોટનો તો આ એક બનાવ છે, પણ સાથે સાથે તમે જોશો કે છેલ્લા ઘણા એક વર્ષમાં તો તમે જોવો કે વડોદરાનો જે કાંડ હોય કે પછી સુરતનો કાંડ હોય કે અમદાવાદનો, અને એમાં પણ તમે જુઓ તો યુવાનો અને બાળકોનો જે ભોગ લેવાનો છે તે જે પણ બાંધકામ અને જે છે યા જે સ્ટ્રક્ચર ઉપર જે છે એના હિસાબે જ થયું છે. તો અત્યારે તમે જુઓ કે આ જ્યારે અગ્નિકાંડ થયો છે અત્યારે વેકેશન છે, પણ જે પણ સ્કૂલો છે કે એની એનો જે બિલ્ડિંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે, તો આ બધા જે જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય એને તાત્કાલિક ધોરણે દૂર થાય. ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફ્ટીના પણ સાધનો નથી, જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક, એટલે આવા આવા રાજકોટના જે છે અમે રાજકોટના અત્યારે 40 ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને કલેક્ટરશ્રીને એની પણ રજૂઆત અમે કરી છે. 27 हमें डेड बॉडीज मिली थी, सभी का डीएनए रिपोर्ट आ गया है और उनमें से 25 उनके परिजनों को सौंप दी गई है. आज सुबह 2 रिपोर्ट आए तो तुरंत वो बॉडीज़ भी उनके परिजनों को सौंप दी जाएंगी. सर खासतौर पे जो स्कूल पे स्कूल की जो बात आई है उन्होंने फोटोज़ के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्प्ररी स्ट्रक्चर्स बने हुए हैं, तो इन्हें तो तुरंत प्रभाव से जो इनकी कंसर्न अथॉरिटी है आरएमसी है या रूडा है जो भी इन्हें बांधकाम परमिशन देती है उनसे इंस्ट्रक्ट करके तुरंत इन्हें दूर करवाया जाएगा. सरकार साथ संपर्क में छो जी तपास बे લેવલે થઈ રહી છે. એક SIT ની તપાસ થઈ રહી છે, બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. સર પુરવઠા વિભાગને આપણે તપાસ છે સોંપી છે પેટ્રોલને લઈને, એ તપાસ ક્યાં સુધી અથવા તો કોઈ સ્થળ તપાસ થઈ રહી છે? જી એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો FSL સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને આપશે. સર સર એક બોટલ પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી? જી એ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે. પુરવઠા વિભાગને અત્યાર સુધી કેમ એ બધી દિશામાં તપાસ ચાલુ છે? સર આ અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું એસર્ટન ફેક્ટ્સ કરવા પડે, કારણ કે હવે કેટલો હતો, કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે, એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ મૂળ વાત જથ્થો હતો કે નહીં. આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. હવે હવે એ તો તપાસ થાય પછી થોડું જશે ને. આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. સર કેટલા લિટર પેટ્રોલ સર કેટલા લિટર પેટ્રોલ છે? તપાસ રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે જગ્યાએ TRP ગેમ ઝોન તૈયાર થયું તે જમીન ભાડે આપનાર કિરીટસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ થઈ છે. યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈન, ધવલ ઠક્કર અને કિરીટસિંહની ધરપકડ થઈ ચૂકી છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં ફફડાટ છે. દરેક ગેમ ઝોન, દરેક સિટી અને મહાનગરોના ગેમ ઝોન પર ફાયર બ્રિગેડ અને ફાયરના અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. શું છે વધુ વિગત જુઓ. રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગ લાગવા મામલે રાજ્ય સરકાર તરફથી સખત કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગની વાત કરીએ તો 28 લોકોના મોત નિપજી ગયા છે અને હવે સરકાર તરફથી કેટલાક જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાંથી સૌથી મોટો નિર્ણય છે કે રાજ્યભરમાં ચાલતા ગેમિંગ ઝોન જેમની પાસે BU પરમિશન અને ફાયર NOC ન હોય તેવા માલિકો સામે પણ FIR દાખલ કરવાનો આદેશ પોલીસ કમિશનર અને તમામ જિલ્લા વડાઓને આપી દેવામાં આવ્યો છે. આ દૃશ્યમાં પણ જોઈ શકો છો અમદાવાદ ફાયર વિભાગની ટીમ તરફથી એક ડ્રીલ અત્યારે કરવામાં આવી રહી છે. અમદાવાદની અંદર લગભગ 42 જેટલા ગેમિંગ ઝોન છે
નાના મોટા તમામ ગેમિંગ ઝોનની અંદર અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે કે તમામ ગેમિંગ ઝોન પાસે બીયુ પરમિશન અને ફાયર એનઓસી છે કે નહીં. આપણી સાથે સ્વસ્તિક જાડેજાજી જોડાયેલા છે, ડિવિઝનલ ફાયર ઓફિસર છે, તેઓ તેમનાથી વાત કરીશું. સર, ખાસ કરીને કયા પ્રકારનો આદેશ અત્યારે આપવામાં આવ્યો છે, કારણ કે રાજકોટમાં આગ લાગ્યા બાદ એકવાર ફરીથી તમામ ચકાસણીઓ થઈ રહી છે, ડ્રિલ કરવામાં આવી રહી છે, શું ઉદ્દેશ્ય છે? જી, ખાસ તો જે રાજકોટમાં ફાયર એક્સિડન્ટ થયેલ છે તે બદલ ખૂબ જ દુઃખદ છે, પણ ખાસ કરીને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ્સ, ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ, ફાયર સેફ્ટી ડ્રિલ, ફાયર સેફ્ટી ઓડિટ, ફાયર સિસ્ટમ્સનું મેન્ટેનન્સ પ્રોપર હોવું જોઈએ, ફાયર સેફ્ટીનું પ્લાનિંગ ડિઝાઇન્સ પ્રોપર હોવું જોઈએ, ફાયર સેફ્ટી માસ્ટર પ્લાન હોવો જોઈએ, તેને ધ્યાનમાં લેતા એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પાર્ટ 4 પબ્લિક એસેમ્બલી બિલ્ડિંગ્સમાં જ્યાં પબ્લિકની વધુ ગેધરિંગ થાય તે દરમિયાન એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સ પોઈન્ટ ઓફ વ્યૂ ફાયર એક્સ્ટિંગ્યુશરને ચેક કરવામાં આવે છે, હોઝરેલને ચેક કરવામાં આવે છે, હાઇડ્રન્ટ પોઈન્ટને ચેક કરવામાં આવે છે, પેસિવ ફાયર પ્રોટેક્શન ચેક કરવામાં આવે છે, ત્યાં આગ લાગે તો એનું સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર છે કે નહીં તે ચેક કરવામાં આવે છે, ઇમરજન્સી ઇવેક્યુએશન રૂટ લોકો સેફલી ભાગી શકે તે ચેક કરવામાં આવે છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં રાજકોટની દુર્ઘટના આવા પ્લેસીસ ઉપર ન થાય અને થાય તો તેને ત્યાંના સ્ટાફ દ્વારા કંટ્રોલ કરવામાં આવે તે એક મિશન ડ્રાઈવ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ ડ્રાઈવ સ્વાભાવિક છે કે એટલે શરૂ થઈ છે કે રાજકોટમાં જે પ્રકારે દુર્ઘટના ઘટી અને 28 લોકોના મોત થઈ ગયા છે, હજી પણ ડેડ બોડી એવી છે કે ઓળખવી મુશ્કેલ થઈ ચૂક્યું છે, પરંતુ સાહેબ આવી ઘટનાઓને રોકવા માટે ફાયર એનઓસી જરૂરી હોય છે. લોકો કેટલાક નથી લેતા હોતા, બિઝનેસ શરૂ કરી દે છે, અવેરનેસ એક મોટું કારણ છે એની પાછળ, લોકોને કદાચ સમજ નથી હોતી યા તો કદાચ કોઈ દુર્ઘટના ઘટશે એવો અંદાજ નથી હોતો, ફાયર એનઓસી લેવા માટે કદાચ આળસ અનુભવે છે, નથી લેવા જતા, બિઝનેસનું અલગ અલગ કારણો હોઈ શકે, પણ ફાયર એનઓસી કેમ જરૂરી અને ફાયર એનઓસી માટે કઈ કઈ વસ્તુઓ હોવી જરૂરી છે જે સરળતાથી ફાયર એનઓસી લોકોને મળી શકે? રાઈટ, કોઈ પણ બિલ્ડિંગ ગેમિંગ ઝોન હોય, પબ્લિક એસેમ્બલી બિલ્ડિંગ હોય કે કોઈ પણ હોસ્પિટલ, મોલ્સ, મલ્ટીપ્લેક્સિસ, હોટેલ્સ પ્રકારની કોઈ પણ હોસ્પિટલ્સ, બિલ્ડિંગ્સ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય, તેને ખાસ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ લેવાનું હોય છે બિફોર કન્સ્ટ્રક્શન્સ, આફ્ટર કન્સ્ટ્રક્શન ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાનું હોય છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આગ લાગે તો ત્યાંના સ્ટાફ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં ફાયર ફાઇટિંગની સિસ્ટમ્સ ઓપરેશનલ કરી શકે, તેની પ્રોપર ફાયર પ્રોટેક્શન સિસ્ટમને ડિઝાઇન હોય છે, તેનું ઇન્સ્ટોલેશન્સ હોય છે, તે કર્યા પછી જ ફાયર સિસ્ટમને ચેક કરવામાં આવે છે અને તેને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આવે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ફાયર ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ, ટ્રેનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, ડ્રિલ પોઈન્ટ ઓફ વ્યૂ અને ફાયરની સિસ્ટમનું મેન્ટેનન્સ પ્રોપર થાય જેથી સાચા સમય 24/7 એ સિસ્ટમ ચાલી શકે અને ઓપરેશનલ થઈ શકે, લોકોનો જીવ બચાવી શકાય, એટલે ફાયર એનઓસી ખૂબ જ જરૂરી છે. સર, રાજકોટની વાત કરીએ તો જે પ્રકારે ત્યાં આગ લાગી 28 લોકો સીધી રીતે આગની અંદર બળીને ભળથું થઈ ગયા છે, ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે, શું મોટી મિસ્ટેક આપને આપના અનુભવથી લાગી રહી છે? કારણ કે ફાયર એનઓસી નહોતું અને જે એક્ઝિટ ગેટ પણ હતા, જે ઇમરજન્સી ગેટ હતા, એ બી કહેવાઈ રહ્યું છે કદાચ લોક હતા, શું આપને લાગી રહ્યું છે? SIT તો તપાસ કરી રહી છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ શું સૌથી મોટી ભૂલ લાગી રહી છે? ફાયર સેફ્ટીનું પ્લાન એપ્રુવલ જે છે, FSPA જેને કહી શકાય, ફાયર સેફ્ટી ડિઝાઇન ખૂબ જ જરૂરી હોવી જોઈએ. બિલ્ડિંગ્સનું જ્યાં પણ પબ્લિક ભેગી થવાની હોય, ગેધરિંગ થવાનું હોય, ત્યાંનું ફાયર સેફ્ટી પ્લાનિંગ જો પ્રોપર હોય, ડિઝાઇન પ્રોપર હોય, તો તેનું ઇન્સ્ટોલેશન પ્રોપર થાય, ફાયર રિસ્ક પ્રમાણે તેની ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ ડિઝાઇન કરવામાં આવે છે અને ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને પછી એનું ઓપરેશનલ 24/7 ચાલી શકે તેના માટે વેલ મેન્ટેન્સ કરવામાં આવે છે. એટલે મારી દ્રષ્ટિએ ફાયર સેફ્ટી ટ્રેનિંગ, ફાયર ડ્રિલ, ફાયર મેન્ટેનન્સ અને ફાયર ઓડિટ જરૂરી છે. સર, 42 જેટલા અમદાવાદમાં નાના મોટા ગેમિંગ ઝોન છે, સરકારે આદેશ આપ્યો છે જેની પાસે બીયુ એનઓસી નથી એમની સામે FIR કરવામાં આવે, કેટલા પાસે નથી, કારણ કે આપ લોકો તપાસ તો કરી જ રહ્યા છો? જે અત્યારે 42નું લિસ્ટ આવેલું છે, હવે એમાં બીયુ પરમિશન્સ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ્સ, સિસ્ટમ્સ નહીં હોય તો તેનું જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન થશે થ્રુ પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, પછી આગળની કાર્યવાહી જે પણ લીગલ પ્રોસેસ હશે તે કરવામાં આવશે. લગભગ જે પ્રકારે અત્યાર સુધી જાણકારી મળી રહી છે, અમદાવાદમાં 42 જેટલા નાના મોટા ગેમિંગ ઝોન છે અને આ 42 જેટલા નાના મોટા ગેમિંગ ઝોનની જો વાત કરવામાં આવે, એમાંથી 6 ગેમિંગ ઝોન એવા છે કે જેમની પાસે બીયુ અથવા તો ફાયર એનઓસી નથી. આ તમામ માલિકો સામે FIR રાજ્ય સરકારના આદેશ મુજબ પોલીસ તરફથી કરવામાં આવશે, સાથે જ ફાયર વિભાગ તરફથી અત્યારે તમામ ગેમિંગ ઝોનની અંદર એક ડ્રિલ કરવામાં આવી રહી છે, ચકાસણી કરવામાં આવી રહી છે કે ફાયર એનઓસી તમામ પાસે છે કે નહીં. હાલ પૂરતી જો વાત કરવામાં આવે તો એક અવેરનેસ લાવવાનો પ્રયાસ જરૂરથી થઈ રહ્યો છે, જો કે રાજકોટમાં જે ઘટેલી ઘટના છે તેને લઈને SIT ના રિપોર્ટની એક રાહ જોવાઈ રહી છે, કયું મોટું કારણ રહ્યું, ક્યાં મોટી ચૂક રહી તે જાણવા માટે સૌ કોઈ ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યું છે કે SIT શું રિપોર્ટ સબમિટ કરે છે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.
ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. આ વખતે લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભારે જંગ જામ્યો હતો, કારણ કે ભાજપ 400 પારના નારા લગાડી રહ્યું હતું. બીજી તરફ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન હતું. હવે 2019ના એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતેનો સર્વે શું કહે છે, જુઓ આ રિપોર્ટમાં. લોકસભા ચૂંટણી માટે 7મા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. આ પહેલા 19 એપ્રિલથી 25 મે વચ્ચે 6 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. બધા જ તબક્કાનું મતદાન સમાપ્ત થતાં જ નજર તમામ લોકસભા બેઠક અને એક્ઝિટ પોલ પર રહેશે. ગુજરાતની સુરત સીટ પહેલાં જ બિનહરીફ થઈ ચૂકી છે. મુકેશ દલાલ જીતી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ 4 જૂને આવશે અને આ પહેલાં 1 જૂનની સાંજે અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ પ્રસિદ્ધ થવા લાગશે. આ એક્ઝિટ પોલ મારફતે જણાવવાનો પ્રયાસ થશે કે દેશમાં કઈ પાર્ટી સરકાર બનાવી રહી છે અથવા કોને કેટલી સીટ મળી રહી છે. 2019માં પણ 7 તબક્કામાં ચૂંટણી કરાવાઈ હતી. તમિલનાડુની વેલ્લોર બેઠકના વિસ્તારમાં જંગી રોકડ મળ્યા બાદ ચૂંટણી રદ કરવામાં આવી. લોકસભા ચૂંટણીમાં કુલ 91.5 કરોડ મતદાતા હતા. ચૂંટણીમાં 61.8 કરોડ મતદાતાઓએ મતદાન પણ કર્યું હતું. એમ તે વખતે 67.9% વોટિંગ પણ થયું હતું. અનુમાન કોનું સટીક? News24 ચાણક્યના પોલમાં NDAને પહેલા કરતા 350 સીટ આપવામાં આવી હતી, જ્યારે UPAને 5, જ્યારે અન્યને 57 સીટ અપાઈ હતી. News18 IPSCના પોલમાં NDAને 2019માં 336 સીટ મળતી દેખાડવામાં આવી હતી, જ્યારે UPAને 82 અને અન્યને 124 બેઠક અપાઈ હતી. ટાઈમ્સ નાઉ VMRએ NDAને 306 અને UPAને 132 તેમજ અન્યને 104 બેઠક 2019માં આપી હતી. ન્યૂઝ નેશને NDAને 82 થી 290 વચ્ચે સીટ આપી હતી. UPAને 118 થી 122 સીટ, જ્યારે અન્યને 130 થી 138 સીટ આપી હતી. ઇન્ડિયા ટીવી CNXના એક્ઝિટ પોલમાં NDAને 300 અને UPAને 120 તેમજ અન્યોને 122 સીટ આપવામાં આવી હતી. News X NDAને સૌથી ઓછી 242 બેઠક આપી હતી, જ્યારે UPAને 162 અને અન્યને 136 સીટ આપવામાં આવી હતી. 2019માં એક્ઝિટ પોલમાં પરિણામ શું હતા? મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપની સત્તા જ દેખાડવામાં આવી. પોલમાં NDAને પ્રચંડ બહુમત મળતું દેખાડવામાં આવ્યું. કોંગ્રેસ માટે ખાસ કરી આ એક્ઝિટ પોલ ખૂબ જ નિરાશાજનક હતા. 2019ના એક્ઝિટ પોલ અનુમાન લગભગ સાચા સાબિત થયા હતા. ભાજપ સતત બીજી વાર આપબળે સત્તા પર આવી હતી. ભાજપે ચૂંટણીમાં સૌથી વધારે 303 સીટ મેળવી હતી. ત્યારબાદ કોંગ્રેસ માત્ર 52 સીટ પર સમેટાઈ હતી. આ સિવાય TMC 22, બસપા 10, CPI 2, CPIM 3 અને NCPના સાંસદ ચૂંટાયા હતા. અને ત્યારબાદ 30 મે 2019ના રોજ ભારતના વડાપ્રધાન પદે બીજી વખત નરેન્દ્ર મોદીએ શપથ લઈ NDAની સરકાર બનાવી હતી. હાલ તો ભાજપ 300 થી 350 વચ્ચે રહે તેવું આંકલન સરેરાશ જોવા મળી રહ્યું છે. જોવું રહ્યું આ વખતે કોણ સાચું પડે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.